સસ્તામાં સોના ખરીદવાની લાલચે ઋષિકેશનો વેપારી સુરતમાં લૂંટાયો હતો વેપારીને ત્રણ દિવસ સુધી ફાર્મ હાઉસમાં ગોંધી રખાયો હતો અને ચેક એટીએમ રોકડ અને સોના ચાંદીના દાગીના મળી વીસ લાખથી વધુની લૂંટ કરાઈ હતી ઉત્તરાખંડના ઋષિકેશમાં રહેતા અને સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા નવીન અગ્રવાલની ફેસબુકના માધ્યમથી સુરતના વિરલ માવાણી નામના ઈસમ સાથે મિત્રતા થઈ હતી અને મિત્રતા ધંધામાં પરિણમી હતી નવીન અગ્રવાલ અત્યાર સુધી ચારથી પાંચ વાર સુરત આવી વિરલ પાસેથી ડાયમંડ જ્વેલરી ખરીદી હતી જોકે વિરલની નિયત બગડતા નવીન અગ્રવાલને સસ્તું સોનું અપાવવાની લાલચ આપી હતી જેથી નવીન અગ્રવાલ સુરત આવ્યો હતો નવીન અગ્રવાલ પહેલા સુરતની મેરિયોટ હોટલમાં રોકાયો હતો વિરલે નવીન અગ્રવાલ પાસેથી 5.65 લાખ નો ચેક લઈ પૈસા ખાતામાંથી ઉપાડી પણ લીધા હતા ત્યારબાદ વિરલ તેના મિત્ર સાથે સોનું અપાવવાનું કહી માંગરોળ તાલુકાના કનવાળા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો જ્યાં પહેલેથી જ અન્ય છ થી સાત માણસો હાજર હતા આ તમામ લોકોએ નવીન અગ્રવાલ તથા સાથે આવેલા અન્ય એક વ્યક્તિને છેલ્લા ત્રણ દિવસથી ગોંધી રાખ્યા હતા અને માર મારી તેમની પાસેથી રોકડ સોના ચાંદીના ઘરેણા તેમજ તેમની પાસે રહેલા અલગ અલગ એટીએમ કાર્ડમાંથી સાત લાખથી વધુની રકમ ટુકડે ટુકડે ઉપાડી કુલ વીસ લાખથી વધુની લૂંટ ચલાવી હતી જોકે ગઈકાલે સાંજે આઠ વાગ્યાના સમયે વિરલ તેમજ તેમની સાથેના અન્ય ઇસમો નવીન અગ્રવાલ તથા તેની સાથેના વ્યક્તિને ફાર્મહાઉસની અન્ય સ્થળે લઈ ગયા હતા દરમિયાન માનવ વસાહત જેવી જગ્યા દેખાતા નવીન અગ્રવાલ ચાલુ કારમાંથી કૂદી ગયો હતો અને બુમાબુમ કરતા લોકો ભેગા થઈ જતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા જો કે સ્થાનિકોએ પોલીસ સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નવીન અગ્રવાલ પાસેથી તમામ હકીકત જાણી ફરિયાદ નોંધી હતી આરોપી વિરલે નવીન અગ્રવાલને કેટલું સોનું લઈ શકે છે તે બાબતે પૂછતા નવીન અગ્રવાલે બે કિલો સોનું લેવાની તૈયારી બતાવી હતી જેથી વિરલને લાલચ જાગી હતી અને નવીનને ઋષિકેશથી સુરત બોલાવ્યો હતો પરંતુ નવીન અગ્રવાલ પૈસા લીધા વગર આવ્યો હતો જેથી વિરલે નવીન અગ્રવાલ તેમજ સાથે આવેલા અન્ય વ્યક્તિને માર મારી પાસે રહેલી રોકડ તેમજ એટીએમ કાર્ડ અને ચેકથી પૈસા ઉપાડી લીધા હતા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ગઈ ગઈકાલ તારીખ દસના રોજ સાંજના ભાગે કોસંબા અને માંગરોળ પોસ્ટેન્ડની હદની નજીક એક ગ્રીન વિલા ટુ નામનો ફાર્મ નો પ્રોજેક્ટ આવેલો છે જ્યાંથી બે લોકો ઇસમો પબ્લિકના માણસો દ્વારા પોલીસને સંપર્ક કરતા તેઓની ફરિયાદ મુજબ તેઓ નવીનભાઈ દિનેશભાઈ અગ્રવાલ જાતે અગ્રવાલ ધંધો જ્વેલરીનો કરે છે અને રહેવાસી ઋષિકેશ ના છે અને તેમની સાથે તેમના પાર્ટનર અને મિત્ર હેમંતભાઈ અરોરાનાઓ સુરત ખાતે જ જ્વેલરીના મા બિઝનેસ માટે આવેલા અને ત્યારબાદ સસ્તા સોનાની લાલચે તેઓ વિરલભાઈ રમેશભાઈ માવાણી નાવના સંપર્કમાં હતા અને તેમના બીજા ઈસમો અને સાગરિતો દ્વારા તેઓનું ફાર્મહાઉસમાં ગોંધી રાખી અને જુદા જુદા કાર્ડ બેંકના તેમજ પેટીએમ વગેરે જુદી જુદી જે ડિજિટલ બેન્કિંગ છે એના દ્વારા પૈસા કઢાવી લઈ માર મારી અને બંધક બનાવવાનો ગુનો કરેલ છે જેની તપાસ હાલ ચાલુ છે કુલ રૂપિયા બાવીસ લાખ જેવી જ્વેલરી રોકડ મત્તા પેરેલ સોનાની ચેઇન વીટી વગેરે વસ્તુઓની બળજબરીથી કઢાવી આરોપીઓ નાસી ગયેલ છે જેની તપાસ હાલ ઊંડાણપૂર્વક સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તથા કોસંબા પીઆઈ દ્વારા કરવામાં આવેલ છે હા એ ચેક દ્વારા પણ રોકડ રકમ ઉપાડવામાં આવેલ છે પણ પરંતુ અત્યારે હાલ તપાસના કામે પ્રાથમિક માહિતી મળવા પામેલ છે